બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે પાલનપુર બેઠકના તમામ ઉમેદવારો એક થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં બાકીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેતા પાલનપુર બેઠક પર ભરત પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પાલનપુર બેઠક 40 વર્ષ બાદ બિનહરીફ થઈ છે. 40 વર્ષ પૂર્વે ભરતભાઈ પટેલના પિતા પ્રેમજીભાઈ પણ પાલનપુર બેઠક પર બિનહરીફ જાહેર થયા હતા. આમ 40 વર્ષ બાદ પિતા બાદ પુત્ર પણ બિનહરીફ થયા હતા. જોકે આજે અંતિમ દિવસે બનાસ ડેરીનું નિયામક મંડળ બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે. પાલનપુર તાલુકાની બનાસ ડેરીની જ્યારે ચૂંટણી હતી અને જ્યારે બનાસ ડેરીની ચૂંટણી નિમિત્તે માન્ય શંકરભાઈ સાહેબ આખા બનાસકાંઠા જિલ્લામાં એક સહકારી નીતિની ભાવની સહકાર એટલે કે દરેક સમાજ કે દરેક વોટરનો સાથ સહકાર લઈ અને આખો બનાસકાંઠા જ્યારે બિનહરીફ થઈ રહ્યો હોય ત્યારે પાલનપુરની સીટ ઉપર આજે પણ જ્યારે 8 ફોર્મ હતા પણ 8 ફોર્મ જે 7 લોકોએ ફરજ ખેંચી. કાંઠા જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે ઐતિહાસિક રીતે, ત્યારે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં નિશ્વાસ મૂકીને આજે ઇતિહાસમાં 40 વર્ષ પછી પ્રથમવાર પાલનપુર તાલુકાની બનાસ ડેરીની આ સીટ પણ બિનહરીફ થઈ છે. તે બદલ મારામાં વિશ્વાસ મૂકવા બદલ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તથા પાલનપુર તાલુકાના સૌ આગેવાનો, સહકારી આગેવાનો, પશુપાલકો, સૌનો મતદારોનો, સૌનો હૃદયથી આભાર.